तसे मारवाड धरतीने नेवरी तनसे पोकरण गढ रुडाय से पण तनसे घेलुडा मानवी जिने अरे रे या तो धन तन यस मलराय सुंदर मजा नो भारत देश તેવામાં કોઈ કવિ તેમની કલમથી લખીને શું કીધું હોય કે સોને કી સાડી રૂપે કી મસાલ ઝરન કા જામા મોતન કી માલા પોકર કંડા રાજા આજ મને ઘડી ખમા ઘડી ખમા ઘડી ખમા ઘડી ખમા ખોડલ સમા રે મૈયા એ દર્શન
અત્યારે રાત ની અંદર બોલાવાનું કારણ એટલું છે ભાઈ, આજ ઘણા દિવસોથી આ ઘણા મહિના વીતી ગયા. હા મહારાજ, આપણે નગર સર્જા કરવા માટે ગયા નથી, માટે વીરા પ્રધાન કહો મહારાજ. આજ મારે નગર સરસા કરવા માટે જવું છે તો વીરા, આજ રાત ની અંદર મારા ઘોળીલા તૈયાર કરો વીરા, આપણે નગર સરસા કરવા માટે જવાનું છે. અરે મહારાજ, આજ આપણા ઘોળીલા સાબદાત છે મહારાજ. ચાલો વીરા પ્રધાન, આપણે નગર સરસા કરવા જઈએ. હા મહારાજ, હાલ હાલ. આજ રાજા ને પરગાના બાને thank you.
વાળો દેશ Thank you.
મારા જયંતિભાઈ ની મોજ જો. આજે રતન ભાઈ એ બોલાવે રૂપા ભાઈ રે બીજી વાત રેવા દે, મને તારી બધી ખબર હે. લે લઈ લે, આવતા ફેરી છે ને તને ખબર પડી ગઈ. અરે ધોકો બદલાઈ ગયો. હું કહું કોની આયરે બદલાઈ આવ્યો? અરે તારા આયરે બદલાઈ ગયો. હવે દાદા ખોટીના પેટના હતો, તારો ડોહો મારો છે. હવે કોઈને વાત ન કરતો, પૂછીજો બધાયને. હું જેદી ભાભાએ ભાગ પાડ્યો ને બે ભાઈનો, તેદી ઈ બડો મારા ભાગમાં આવ્યો. હવે એમ તો જયંતિભાઈ ભાભાએ ભાગ પાડ્યો તેદી બે ધોકા હતા, એક ધોકો મારા ભાગમાં આવ્યો હતો. હવે ઈ આવડો, હવે એમ કેમ ખબર પડે? લે ખબર તો પડે જ ને. કેમ કરતા? ઉસી લાકડી તારા ભાગમાં આવી, નીસી લાકડી મારા ભાગમાં આવી. એમ કેમ ઉસી લાકડી મારા ભાગમાં આવી? કા ભાભો તારા ભેગો હતો, ડોહી મારા ભેગા. હાજી હું કે ના પાડું છું, ભાભો મારા ભેગો હતો ને હજી છે. તઈ ઉસી લાકડી બાપા વારી હે, નીસી લાકડી બા વારી હે. એટલે તોય પાછું એમ કેમ ઉસી લાકડી ભાભા વારી? કા ભાભા કરતા ડોહી બાઠકા નોતા. હાસુ હાસુ જીણકા, તો આ ધોકો તારો હોય. તું મારો દીકરો લાઈટ ધ્યાન રાખ. રત્નભાઈ કઈ ખબર છે? મેં શું હમણાં કે આખી સોસાયટી રહીને તમારા જીણકા ને તો સુથી નાખો. હવે જા જા સુથી નાખો, નો કેવાય. તારી મેળા હેઠો બેસી ગયો ને, સોસાયટી વાળા મારી મારી બેહારી દે. અને સોસાયટી ના કઈ કામ કરે કે ખાલી ખીલા ઉભો જ રે? હવે કોડા કામ કર્યા વિના કોઈને સરપસ માં લેહે અત્યારે? નકર આ બધાને સરપસ માં જ રહેવું છે. એટલે તે સોસાયટી ને કામ કર્યા? હા, મે ઘીરે ઘીરે નળ દેવરાવ્યા. ઓહો, તે ઘીરે ઘીરે નળ દીધા? હા, તો હું કહું સારું કે હે ભાઈ ને પાણી ની નહીં રાખ. પાણી નું છે નક્કી? લેખા ડેમ ભરા હે તો આવશે, નકર હવા આવે. ખાલી નળ ને શું તારો બાપ ગુડવા છે? હવે કઈ એમ એક કામે થોડાક ડોહા સરપસ માં લઈ લઈએ. એટલે તે બીજું કામ કર્યું? હા. હું આ બાજુ બાયુ ને પૂછ ને. હવે બાયુ ને હું પૂછે? તું કહી દે ને. પણ ન્યા પૂછ ને મારી વાહે સેનો પડ્યો હોય. આ તો હું કહું તે કામ કર્યા, તું કહી દે મારા ખોટી માથા કૂટ ન કરવી. હવે તારો બાપ ગટર શેરી માં હતી, હરવે હરવે કરીને મેં રહોડા માં ઢહળી લીધી. ઓહો, તો લાજ સોસાયટી ના કામ કરી નાખ્યા. હા, હવે ભૂત ના પેટ ના કઈ ઘર નું કામ કરતો જા, ઘર માં ધ્યાન દેતો જા, આમને તારો ડોહો વાહે રહી ગયો. એમ નહી હે ભાઈ જીણા, હું ઘર નું કામ જરાય નહીં કરતો હોય. તાજા પાણીએ ઈવડી ઉટકતી, ડોરા પાણીએ હું ઘા કરે જાતો હોય. ઠીક ઠીક, વહુ ને ટેકો કરે, હા ઈ કરે, એમાં કઈ વાંધો નહીં. અસકો ને ઈ બધા કરતા હોય. ઈ તો રોન તેમ જોઈ ગયો તો એટલે કઉ છું, મને છે ખબર. અને અટા લગી કેમનો હતો? હે, હવે ક્યાંય નહોતો, માલ ઢોરમાં જતો. આ તો તે પડકારો માર્યો ને, એટલે મને એમ થયું કે મારા ભાઈને કંઈક ભીંજ જેવું લાગે. લાય ધોળા ધોળી જાવ, એટલે માલ ઢોર રેઢા મૂકીને ધોળા ધોળા એમ વિયો. પણ તને કોને કીધું માલ ઢોર રેઢા હે? હવે જયંતિભાઈ ની કહેતો કે રોંઢે તમારો જીણકો બપોરે માલ ઢોરમાં જતો હતો, અટાણે મેં હાથ કર્યો, તું અહીંયા વિયો. માલ ઢોરમાં કોણ છે તારો ડોહો?
મોકલ તારા છોકરા ને. એલા છોકરો ક્યાં મારું ખયું કરે છે? તું વરી બાપા નું કયું કરતો? લે કરતો જ ને, કેદી મેં બાપા સીધા ના પાડી. હવે જાને ખોટી ના, તને બાપા એ કેટલી વાર કીધું ગુંગા નો ખાતો, તોય ગોરી ની વારી મોઢા મૂકી દેતો. હવે ખોટી નો થામાં હું શું કાયમ ગુંગા ખાતો? હવે વેતી ન થાય તો તારો ડોહો કઈ ગરું હુકાણું દેખાતી ગોરી ની વારી મોઢા મૂક્યો, ગરું લીલું કરવા કરતો કે કાયમ ખાતો? હાલી નીકળો છો શું હાવ? આમ જો હા, આજ નો દે જા, હું કહું હું નથી જવાનો. પણ એક દી જાતો નહીં ને, તારો ડોહો ઓહરી જા. મારે મારા જો, અને હાસુ ઈ તો મગજ માંથી જ નીકળી ગયો. હમણાં તે આ સોસાયટી માં દૂધ ની ડેરી કરી, એ તને ઠામું કી ખબર જ નથી? હવે કોડા કેતો ખબર હોય ને, નકર હું હોકરો ખબર હોય. હા, દૂધ ની ડેરી કરી, તે આ સોસાયટી માં દૂધ ની ડેરી કરી. અમે ગ્રાહ્ય નથી, રાયન કરવી જો હન. તે જેદુ ની આ સોસાયટી માં દૂધ ની ડેરી કરી ને, તેદુ ની આ બાયુ એ ધરાઈ ધાન નથી ખાતું. હવે ધરાઈ ધાન ક્યાંથી ખાય? આપણી ડેરી નું દૂધ જ એવું આવે લગડી. હવે હેઠો બે લગડી ના દીકરા લેખા રોંઢે બધી બાયુ વાતો કરતી હતી. મને કે રૂપા ભાઈ, તમારા ભાઈએ જેદુ ની દૂધ ની ડેરી કરી ને કોઈ દી હારું દૂધ નો આપ્યું. પાણી ના પેટ નું જ ગુડે હે. ઓહો, પાણી ના પેટ નું દૂધ આવે હું શું કરું? એ તો તારો ડોહો કઈ ભેંસ દાદુ પાણી પી ગયું હોય તો આસુ દૂધ થયું હોય, અને તારું દૂધ ને ક્યાં વખાણા દેવું આવે? હવે કોઈને વાત નો કરતો પૂછી જો પાંચ સોસાયટી માં મારું દૂધ વખણાય. તારું દૂધ વખણાય? લે હરી ઉભી રહીએ. તારા દૂધ માં હરી ઉભી રહીએ? હા. કઈ બગડી ગયા પછી? હવે બગડી ગયા પછી તારો બાપે માં હામેણે ઉપરી હાલી શું નીકળો છો? લે મારો દીકરો મેંડો હે ટાટા પુર નો. આમ તો હું કહું આજ નો દીધા, હું નથી જવાનો. બોલાય તારા છોકરા ને. લે પણ હું કહું તારે એવું બધું શું કામ હે? તારું કામ કાલ પતા એટલે આજ નો દીધા ને. લે મારે મારા જોગું કામ ન હોય. પણ તારે શું કામ છે? હું કહું તું વાંઢો માણા, તારે નહીં બાયડી નહીં છોકરા, તારે શું કામ હોય? કાલ પતાવી લેજે એમને. હે જયંતિભાઈ, હું વાંઢો માણા એટલે મારે કઈ કામ જ નહીં હોય. મેં મારા જોગી ક્યાંય ટપાલું નહીં લખ્યું હોય. પણ હું કહું તારું કામ કાલ પતાવી લેજે. શું કામ છે? કઈક મોઢા માંથી ફાટતો ખરો? એટલે મારે કામ છે, મારે વિપુલ ના કર છે, ઘોડો ખૂંદવા જવો છે. હે, તું ઘોડા ખૂંદવા જવા માંડો છો? લે ઝીણકો હોય તો ખૂંદું, મોટો હોય તો ખેલવું. હા એ બરોબર, એ તો જેવું હોય એવું કામ કરાય. એટલે તો હું કહું તું ભૂવો હોઈશ. હું કોડા ભૂવો છો, પેલા ઝીણકો હતો તો એનો તો બહુ બહાટી બોલાવતો. હા તઈ ધૂણતો તો હું કહું ઝીણકા તારે ચોટલી વાવી છે. ચોટલી છે પણ મૂર માંથી ખવાતી જાય છે. તો હું કહું ધૂણવા થોડુંક જોર રાખ. આમ જો હું કહું ગગા ને તું હાથ કરીને તારું કયું કરે હાલ બોલાવું. અને એલા ઓલા છોકરા કેના છે? એલા એક નોરા રહ્યો, અમારો છોકરો ખોવાઈ જાય જડશે એની પાછો. હા તમે તો એક નોરા ગુડાવ કર હાર. અ ટકા બોલાવે કગલાયા હવજે રે ઓજે આવજે રે તિરાણ મેલે ઓજે ટકરી મજાર. ટકા બોલાવે કગલાયા હવજે રે. આપણા ઘર માં કઈ ડખો ઘરી ગયો લાગે? કઈ ડખો નથી. તો કીધું બા જવાનો હે ને, તો ટાણા છોકરા ને હાથ વગો રાખી. ક્યાં જવાના? લે જાત્રા એ મોકલવા હે. ઠેક મેં કીધું હાવ નથી જવાના. હવે હાવ જાય ને તારી નાની,
એમ કહું છું થોડાક દી જારવી જાય, મારું બધું બાકી નથી. હે બાપા, એ બાકી છે કેટલા માગા? અરે એમ નહીં બાપા, મારું બાકી નથી. શું તારે બાકી છે બાપા? કેટલું લેવાનું છે? તમારું ગોઠવાઈ ગયું એટલે બસ મારું નહીં ગોઠવવાનું. લે હાંભરું અસકા, ક્યાં ગયો અસકા? હાંભરું, મેં કીધું ભાઈ મને આજ દી લાગે એવું હતું. મેં કીધું ભાઈ એક જ ઘીરે એવી છે. મેં કીધું વળકે વાતો કરે, પણ હું તો મારે ક્યાં ઉપાધિ છે? કાલ હવારે ગગો જુવાન થઈ જાય, મારે તો એજ લીલા લહેર છે. આવી ખબર હોય મારે તો ઘરની કુતરી એવી ને ગલુડી એવા કેવા કોને જાવું? એવું નથી બાપા, તમારો આખો ગાણવો દાજી ગયેલો છે. હવે ભૂતના પેટના દાજી ગયેલો નતો, માં દીકરો બે ઘરમાં આવ્યો પછી દજાયડો. દાજી ગયેલો બાપા, દાજી ગયેલો. બંધાણક મેલીએ ખોબામાં. આની હડપ તો જો, આ માર મમ્મી નથી એટલે આટલી હડપ કરે, નકર ન કરે. લે તારી માં શું કે? સોનિયા ગાંધી છે ખબર છે ને? કાલ એક પાટું માર્યું તું શેટી નીચે ગાલ દીધા હતા. એટલે તારી માએ હાસુ કામ માર્યું તું? તે ખોટું માર્યું તું, બીજું મારવા ગયા મને મેળા ઉપર ચડાવી દીધો. મેં તો કીધું તારી ડોહી નિંદર માં પાક અડી ગયો છે. તમે કઈક મારો નેઠો કરો. આ માલધારી સોસાયટી ના છોકરા કેવા મેણા મારે ખબર? સોસાયટી ના છોકરા મારા દીકરાને મેણા મારે છે? અરે મેણા મારે છે, મને કયા કયા કંટાળો ચડે, મસાલા વાળી છોડા પીને મરી જાવ. વી તારી માં લાગુ પડે, લાગુ પડે તો મારી હવા નો નીકળી જાય. મારો દીકરો ઘણું સમજે. તમે કઈક સમજો કઈક મારા. હવે તારો બાપ છોકરો હે, વાસડો નથી. હવે તારો ડોહો વાસડા જેવો છે. આમ જો બટા, તું મારા દીકરા માલઢોર માં જાને તો હું તારો બાપો તારી વહુ ને તેડી આવી. ક્યાંથી? લે હવે કરવા, માર્કેટ માં હરાજી થાય. હમણાં 4 વાગી ગયા. મેં કીધું હું ગેડ માંથી આવ્યો, કદ નું ભૂત ના પેટ નું લાગે. તારા હા હરા ની ઘરે થી બટા. ક્યાંથી હોય? હા હે, મેં કીધું કોણ જાણે દુકાન માં હોય તો. તને નો ખબર હોય બટા, તું ઝીણકો હતો ને તે ડૂટીએ સાંડલો કર્યો તારો. હા હવે ખાલી તેડવા જ જવાના વહુ ને. હવે ચાલ જા. હવે ખીખી ખીખી ઘર માં કહું છું, પૈસા કોણ દે? વાપરવા પૈસા બટા હું દઉં, મારા સિવાય કોઈ દે હે ઘર માં? હવે આ સાલા લુખેટ લગતા હે. લેકા બાપ લુખે. આ ગામ ની માગીન બીડી પીયો મને દે. હવે તો તારી ડોહી અર્ધી પીવું એટલે માગતો હોય લઈ લે. લઈ લો. હા કે ગાવલડી ચારવા ને જાવ રૂપા કાકા, ગાવલડી ચારવા પીયા, ગાવલડી સારવા જાને કગા મારા, ગાવલડી સારવા જાને. બોલે ગગા મારા કેવા કેવા મેળલા બોલે. રતનાનો છોકરો આડો ગીગળો, રતનાનો છોકરો આડો એ કોણ કોણ મેળલા બોલે ગગા મારા, કોણ કોણ મેળલા બોલે. એક એક રૂપિયો યા કોરુપા કાકા, એક એક રૂપિયો યા કોને, એક એક રૂપિયો આપે ગબા કાકા, ગાવલડી સારવા જાને. રૂપા કેરો રૂપિયો આપે દેતી કાકા, ગાવલડી સારવા જાને. અરે વીરા વરદાન કહો મહારાજ. આજ રાયકા ભાઈઓ કોઈ સારા કામે જતા હતા ભાઈ, આજ આપણે ઘોડે સવારી જોઈ.
રાયકા ભાઈ કેમ અવડું ઉભા છે ભાઈ, એની મને જાણ કરો વીરા. હા મહારાજ. અરે બારી ભાઈ. હા ભાઈ. તમે આજે મને અને મારા બાળક ને જોઈ કેમ જ અવડું પડે ભારે ક્યારે બારી ભાઈ? અરે વીરા પ્રધાન, આજે તમને અને મહારાજાને જોઈ નહીં વીરા, પણ અમે તો અમારા કકાની હોવનું આણું તેડવા જતા હતા અને માય ચીજ વસ્તુ ભૂલાવ એવું લાગે છે ભાઈ, ઉભા ઉભા વિચાર કરીએ છીએ વીરા. અરે રે બારી ભાઈ, આજે તમારી ચીજ વસ્તુ તમારી બધી તો આદત છે, તા તમે સામે જૂઠું બોલો છો બારી ભાઈ. અરે વીરા પ્રધાન, જાય અને મહારાજાને કહો કે રાયકા ભાઈઓ સાચું ને સત્ય કહે તો મહારાજાને માઠું તો નહીં લાગે ને. હા રે બારી ભાઈ. અરે મહારાજ. હા વીરા વરદાન. જો આ તમને દબાડી ભાઈ સાચું કહી થઈ મહારાજ તો આજે આપને દુઃખ તો નહીં લાગે મહારાજ. અરે વીરા વરદાન. કહો મહારાજ. જય રાયકાઓને કહો આજ સાચું ને સત્ય બોલવાથી આજ એમને પોકરણગઢ રાત રાતથી નામ આપવામાં આવશે ભાઈ. અને વીરા વરદાન, આજ જય રાયકાઓને કહો એક પણ શબ્દ જૂઠો બોલે તો આજ એના ઈષ્ટ દેવ કાળિયા ઠાકર ના સોગન દઈ આજ મારા રાજ્ય ની અંદર સત્ય બોલાવવામાં આવે ભાઈ, સત્ય બોલાવવામાં આવે. જેવી આજ્ઞા મહારાજ. અરે બારી ભાઈ. હા વીરા. જો આ તમે સાચી ના સત્ય બોલશો વીરા. હા ભાઈ. તો આ તમને રાત તરફ થી નામ મળશે. અરે બારી ભાઈ, આ તમે એક પણ શબ્દ જૂઠું બોલો તો તમને કાળિયા ઠાકર ના સોગન છે બારી ભાઈ. અરે મહારાજ. હા રાયકા ભાઈ. સોગન દેવાના ન હોય મહારાજ, કારણ કે જ્યાં દેવા ધર્મ ધુરંધર રાજવી રાજ કરતા હોય મહારાજ, આજે એમની પ્રજાને કોઈ વાતનું દુઃખ ન હોય. હા વીરા. પણ મહારાજ, આજ કદાચ નાના મોઢે કોઈ મોટી વાત થઈ જાય ને મહારાજ, તો આજ તમારી રે જાણીને ક્ષમા કરજો મહારાજ. પણ મહારાજ, આજ અમે નહીં, અરસ વરસના લોકો એવી વાતો કરી રહ્યા છે. રાયકા વીરા, અરસ વરસના લોકો એવી શું વાત કરે છે ભાઈ? સાંભળો મહારાજ, કે આજ આજ કેતા મારી જીભ પણ નથી ઉપડતી મહારાજ, પણ આજ તમે ઠાકરના સોગન દઈ અને કેવા ઉપર મજબૂર બનાવ્યા છે. તો સાંભળો મહારાજ, કે આજ અરસ વરસના લોકો એવી વાતો કરી રહ્યા છે કે મહારાજ આજમાં તો પાપી બેઠે વાત. અરે ના રાયકા વીરા ના. હા મહારાજ, અને આજ કદાચ તમે જેવા વાંજિયાના સુકન લઈ આજ અમે અમારા ગગાની હોનું આણું તેડવા જાય ને મહારાજ, તો આજ અમારો ગગો પણ વાંજ્યો રે મહારાજ, અમારો ગગો પણ વાંજ્યો રે. અરે રાયકા વીરા, આજ કોણ કહે છે કે પોકરણગઢ ના રાજા અજમલ પાપી પેટે વાંધ્યા છે ભાઈ? પોકરણગઢ ની રયત કહે મહારાજ. હા રાયકા ભાઈ, તો આજ હું કહું અને રાયકા ભાઈ આજ તમે પણ સાંભળો ભાઈ. કહો મહારાજ. આજ રાજના કહું ને રબાવી સાંભળો ને. કહો મહારાજ. એ તારો મારા જલડા કે ની તમને મહારાજ. અને સસુણા દીકરી મારે આગળ રમે વીરા.
દીકરી દુઃખ તો અમને એ વાત નું છે. આજ મારા મુખ જોઈ તમને અપશુકન થતા હોય ને ભાઈ? નહીં મહારાજ. હા રાયકા વીરા, તો આજ કાલ સવાર નો સૂરજ ઉગે એટલે તમારા ગીગલા નવો નાળા તેડવા જાજો ભાઈ. અને રાયકા ભાઈ મારા રાજ માં આવી આજ તમારું ઇનામ પણ લઈ જાજો વીરા, ઇનામ પણ લઈ જાજો. ઘણી ખમા અંધાતા ને જાજી ખમા બાપ. હાલ ભાઈ અરે વીરા વરદાન કહો મહારાજ. આજ જે રયત ને મારા દીકરા સમાન માની એ રયત મારું મુખ જોવા તૈયાર નથી. તો વીરા વરદાન અહીંથી આપણા ઘોળીલા પાસા વાળો વીરા અને રાજમાં જઈ તમારા રાજમાતાને બોલાવો વીરા, રાજમાતાને બોલાવો. જેવી આજ્ઞા મહારાજ. હે આજે હે પ્રજાના બોલાવે હે રાજા માતયા હા હા વાજ રે હે Thank you.
મારા. હા રાજમાતા, રાજમાં તમને મારા મહારાજ બોલાવે. આજ સતી રે એ આવીને રાયને સરણે નામે. હા સતી
કરી સુમના હા સુધી આપણે તન તન દીકરું લાચા લક્ષ્મી સગુણા કઈ રીતે બાંધે કયું સુમના હા સુધી આજ હું પણ જાણું કે આપણે આંગણે એક નહીં પણ ભગદવાન ને ઝાંકી પાડે એવી ત્રણ ત્રણ દીકરી આપણે આંગણે રમે છે સતી હા સ્વામિનારાયણ